Welcome students, chapter number 16 ના ફર્સ્ટ લેક્ચરમાં થોડીક ઔષધો વિશે આપણે ભણીશું. સ્ટુડન્ટ્સ, આપણને ખ્યાલ છે કે જે ઔષધો જે છે એક પ્રકારના રાસાયણિક પદાર્થો જ છે, પણ એ રાસાયણિક પદાર્થો આપણા માટે નુકસાન કરતા તો છે જ, પણ આપણા કરતાં આપણા શરીરમાં જે તે વાયરસ અથવા તો જે તે પદાર્થો, જે તે સજીવો જેનાથી આપણને પ્રોબ્લેમ થાય છે, તો એના બધાના નિવારણ માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, સિમ્પલી તમને સમજાવું તો રેમડેસિવિર ઇન્જેક્શન શબ્દ તો તમે હમણાં જ સાંભળ્યો જ હશે, બહુ બધો વપરાયો, બરાબર, કે આ કોવિડમાં કે જ્યારે એનું ઇન્ફેક્શન વધી જાય ત્યારે આપણે જનરલી શું કરીએ છીએ, તો કે આપણે એનો જ ઉપયોગ કરીએ છીએ, બરાબર. અને દવાના ઉપયોગથી એ નો ડાઉટ એનાથી સાઈડ ઇફેક્ટ્સ તો છે, પણ એ જે જીવલેણ રોગ છે એની સામે એ આપણને શું આપે છે, રક્ષણ પણ આપે છે અને આનાથી આપણને બચાવે છે. હા, પછી એ સાઈડ ઇફેક્ટ્સ ધીમે ધીમે દૂર થઈ જતી હોય છે, બરાબર. તો આ લેક્ચરમાં આપણે 16.3.1 પ્રતિ એસિડ પદાર્થો, 16.3.2 પ્રતિ એસિડ ઔષધો અને ચિત્તતંત્રને અસર કરતા ઔષધો એના વિશે આપણે અભ્યાસ કરીશું. સૌ પ્રથમ તો તમને અહીંયા આપેલ છે પ્રતિ એસિડ પદાર્થો. ચલો એક જ મિનિટ, હવે પ્રતિ એસિડ પદાર્થો અને પ્રતિ એસિડ ઔષધો બંને વચ્ચેનો એક બેઝિક ડિફરન્સ છે. પ્રતિ એસિડ પદાર્થો એટલે એસિડની સામે કામ કરે, અને પ્રતિ એસિડ ઔષધો એટલે એ એસિડ ઉત્પન્ન જ ન થવા દે. તમને ખ્યાલ છે કે જો તમે જનરલી સાંજે તમે બહુ જ તીખું મસાલાવાળું ખાઓ તો તમને ખબર છે કે પછી રાત્રે તમને છાતીમાં બળે, કે અથવા તો ઓવર ઇટિંગ થાય. ઓવર ઇટિંગ એટલે તમે વધુ પડતું ખાઈ લો, બરાબર. તો એ વખતે એસિડ વધારે પડતું જઠરની અંદર, તમને ખબર છે કે ગેસ્ટ્રિક જ્યુસમાં તમને જનરલી શું મળે છે, તો કે HCL મળે છે, બરાબર, જેને આપણે ગેસ્ટ્રિક જ્યુસ કહીએ છીએ. તો એ જઠરમાં વધારે પડતો એસિડ ઉત્પન્ન થવાને લીધે તમને છાતીમાં બળતરા આવે, જઠરમાં બળતરા કે દુખાવો થાય, અને જો વધારે પડતો એસિડ ઉત્પન્ન થઈ જાય જેથી તમને શું થાય, જઠરમાં ચાંદા પણ પડે, જ્યારે આપણે અલ્સર કહીએ છીએ. હવે 1970 સુધી એસિડિટીના ઉપચાર માટે જો એસિડિટી થઈ ગઈ હોય તો એ વખતે તમને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અને એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ અને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડનું મિશ્રણ વપરાય છે, બરાબર. પણ જો તમે વધુ માત્રામાં NaHCO3 જો તમે લો તો જઠરને એ બેઝિક બનાવી દે, અને એના કારણે શું થાય, પછી એ વધારે એસિડ ઉત્પન્ન કરાવડાવે. એટલે ધાતુનો હાઇડ્રોક્સાઇડ આના માટે એ વધુ ઉત્તમ વિકલ્પ છે, બરાબર. એ શું કરે છે, તો કે એ અદ્રાવ્ય રહે, જેના કારણે શું થાય, pHને તટસ્થ મૂલ્યથી આગળ વધવા જ ન દે, બરાબર. અને આ ઉપચારો એના લક્ષણોને નિયંત્રિત કરે, એના કારણોને નહીં. એટલે કે એ વધારે એસિડ કેમ ઉત્પન્ન થયો એની સાથે એને કોઈ જ લેવા દેવા નથી, એને નથી કરતો, પણ જે વધારાનો એસિડ ઉત્પન્ન થઈ ચૂક્યો છે ખાલી એને એ બેલેન્સ કરવાનો ટ્રાય કરે છે. એટલે આ ઔષધ નથી, આ શું છે, પદાર્થ છે. તો બસ, તો પ્રતિ એસિડ ઔષધો અને પ્રતિ એસિડ પદાર્થો વચ્ચેનો આ બેઝિક ડિફરન્સ છે. એટલે એ એસિડ ઉત્પન્ન થઈ ગયો તો એના કારણે તમને રાહત આપવાનું કામ કરે, વધારાનું જે એસિડ ઉત્પન્ન થઈ ચૂક્યો છે એને નાથવાનું કામ કરે, પણ વધુ પડતો એસિડ ઉત્પન્ન થવા દેતો નથી. આ ધાતુ ક્ષારોથી દર્દીની સારવાર સરળતાથી કરી શકાતી નથી, બરાબર. આગળ વધેલી અવસ્થામાં ચાંદા પ્રાણઘાતક હોવાના કારણે એકમાત્ર ઉપચાર છે જઠરના અસરગ્રસ્ત ભાગને દૂર કરવો. એટલે જ્યારે જો વધારે પડતા ચાંદા પડે તો એને ઓપરેશન કરીને પછી એને દૂર જ કરવો પડે, એનો પછી બીજો કોઈ ઉપાય નથી, બરાબર. ચલો, અતિ એસિડિટીના ઉપચારમાં મુખ્ય પરિવર્તનને હવે શોધ પછી થયું કે એક પદાર્થ છે જેનું નામ છે હિસ્ટેમાઇન, બરાબર. આ હિસ્ટેમાઇન શું કરે, તો કે એ એક એવી ઇફેક્ટ કરે કે જેથી જઠરમાં પેપ્સિન અને હાઇડ્રોક્લોરિક એસિડ, હવે તમને ખબર છે સ્ટુડન્ટ્સ, બાયોલોજી સ્ટુડન્ટ્સ ખ્યાલ હશે જ કે આ જે પેપ્સિન છે એનું કામ શું છે, તો પેપ્સિનનું કામ છે જે વધારાનું પ્રોટીન છે એ પ્રોટીનના પાચન માટે વપરાય છે, અને HCL જેથી શું થાય છે કે એ HCL જે તે ખોરાક છે એને એકદમ પ્રવાહી સ્વરૂપે ફેરવી દે છે, બરાબર.
હિસ્ટેમાઇનના જઠરની દિવાલમાં એક ગ્રાહી પદાર્થ હોય, એમની વચ્ચેની પારસ્પરિક ક્રિયાને અટકાવવા માટેની હવે ઔષધો. ચલો ઔષધ નંબર એક, ઉપર જે હતું એ પદાર્થની વાત થઈ, બરાબર, કે જે વધારાનો એસિડ ઉત્પન્ન થઈ ગયો હોય એને નાથવાનું કામ કરે. અત્યારે હવે આપણે સમજી રહ્યા છીએ ઔષધ, તો એક છે સિમેટિડિન, જેનું બીજું નામ છે ટેગામેટ, અને બીજું છે રેનિટિડિન, એનું નામ છે ઝેન્ટેક. એટલે જ્યાં સુધી આ શોધાયું નહોતું ત્યાં સુધી એનું મહત્ત્વ, એટલે આ ઔષધનું મહત્ત્વ એટલું બધું હતું કે જ્યાં સુધી રેનિટિડિન કે ઝેન્ટેક શોધાય નહીં ત્યાં સુધી એ સિમેટિડિન ને ટેગામેટ જ વપરાતી હતી. હવે આ શું કરે ખબર છે? આ બધા પદાર્થો, જે ગ્રાહી પદાર્થ હોય ને, એ ગ્રાહી પદાર્થના ચોક્કસ ભાગ પર પહોંચી જાય, જેથી એ શું કરે, આ પેપ્સિનને HCLનો સ્ત્રાવ જ ઘટાડી દે. ચલો તમને પોતાને બી ખ્યાલ છે, જ્યારે તમને 4-3 વધારે ગોળી આપે ને, તમારે કોઈ પર્ટિક્યુલર ટાઈમમાં તમારે 3 વધારે ગોળી લેવાની હોય ને, ત્યારે એક આ ગોળી એડ કરી દે. કઈ? જેનું નામ છે રેન્ટેક, કદાચ નામ સાંભળ્યું હોય, એટલે રેનિટિડિન ને ઝેન્ટેકનું કોમ્બિનેશન છે, બરાબર. એટલે એ દવા શું કરે ખબર છે? એસિડને વધુ પડતું ઉત્પન્ન થતો અટકાવી દે. એના કારણે, એની હાજરીને કારણે એસિડ વધારે પડતું ઉત્પન્ન થાય જ નહીં, બરાબર. એટલે આ જે રેનિટિડિન ઝેન્ટેક છે એનું કામ તો જુઓ. ચલો હિસ્ટેમાઇન, આ પદાર્થ જેના કારણે તમને બીજી બધી ઇફેક્ટ થાય, એનું બંધારણ, ભાઈ બધા બંધારણ તૈયાર કરવા પડશે તમારે. પછી આ સિમેટિડિન ઔષધ છે, એની સાથે જોઈન થઈ જાય, રેનિટિડિન ઔષધ છે. જો બંને વચ્ચે બહુ ખાસ એટલો બધો ડિફરન્સ નથી, બરાબર. હા, બંધારણ ખાસ જોવા પડશે, ભાઈ કેટલા એમાં CH2, કેટલા સલ્ફર, કયો પરમાણુ, કયો ક્રિયાશીલ સમૂહ. જેમ કે જો અહીંયા સાયનો છે, જ્યારે અહીંયા નાઇટ્રો સમૂહ છે, બરાબર. બીજું, બંધારણમાં કઈ રિંગ હોય એ પણ તમારે યાદ રાખવી પડશે, બરાબર. ખાસ નીટમાં આના, સોરી, JEE મેઇનમાં આના ટિપિકલ ક્વેશ્ચન્સ પૂછ્યા છે લાસ્ટ યર, બરાબર. તો આ હતો ટોપિક જેનું નામ હતું પ્રતિ એસિડ પદાર્થો. તો શરૂઆતમાં સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અને એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ અને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડનું મિશ્રણ, જ્યારે અત્યારે હવે ધાતુના હાઇડ્રોક્સાઇડ વપરાય છે. બીજું, આ જે છે એ વાત થઈ પદાર્થોની. હવે પછીનો જે પેરા છે, આ જે પેરા, આ ઔષધોનો પેરા છે, બરાબર. અને ઔષધોમાં બે આવી, સિમેટિડિન જેનું બીજું નામ છે ટેગામેટ અને રેનિટિડિન એનું બીજું નામ છે ઝેન્ટેક. 4 નવા શબ્દો આવ્યા. આ શું કામ કરે છે? તો કે એ વધારે પડતું જે એસિડ ઉત્પન્ન થાય એને જ અટકાવી દે છે, એટલે એના કારણને રોકે છે. એટલે આ જે 4 લખ્યા નામ એ શું છે? તો કે પ્રતિ એસિડ ઔષધ છે, તેના બંધારણ પણ આપેલા છે. નેક્સ્ટ, હવે આવે છે જે હિસ્ટામાઇન, આપણે જે પદાર્થ કહ્યો ને સ્ટુડન્ટ્સ, હિસ્ટામાઇન. તો હિસ્ટામાઇન શું કરે છે? તો મેં જે કહ્યું એ તમને, બરાબર. હિસ્ટામાઇન એ જે તે ઇફેક્ટ ઉત્પન્ન કરાવડાવે, બરાબર, જે તે એસિડ જે તે ઇફેક્ટ ઉત્પન્ન કરાવડાવે. તો હિસ્ટેમાઇન એક શક્તિશાળી વાહિકા વિસ્ફારક છે, જે વિવિધ કાર્યો કરે છે, જેમ કે શ્વાસ નળીઓ અને અન્ન નળીના લીસા સ્નાયુઓનું સંકોચન કરે, અન્ય રુધિર અન્ય સ્નાયુઓ કે જે રુધિરની પાતળી વાહિનીઓની દિવાલમાં જે સ્નાયુને ઢીલા પાડે, શરદીને કારણે ઘણીવાર ખબર છે નાસિકામાં ભરાવો થાય, ફૂલોની પરાગરજને કારણે ઘણીવાર એલર્જી થાય, અમુકને ફૂલની એલર્જી હોય, અમુકને ચોક્કસ ખાવાની એલર્જી હોય, જેમ કે આપણે ભીંડાના શાક સાથે દહીં ખાઓ તો ઘણાને ઇફેક્ટ થાય, અને શરીર એ વ્યક્તિથી વ્યક્તિ એ બધું બદલાતું રહેતું હોય છે, બરાબર. એક વ્યક્તિથી બીજા વ્યક્તિ એ ઇફેક્ટ બદલાતી રહેતી હોય છે, બરાબર. તો યાદ રાખજો, હિસ્ટેમાઇન એ શું છે? વાહિકા વિસ્ફારક છે. એના કાર્ય શું છે? શ્વસન નળીઓ અને અન્ન નળીઓના લીસા સ્નાયુનું સંકોચન કરે, રુધિરની પાતળી વાહિનીઓમાંની દિવાલ છે એમાં સ્નાયુઓને ઢીલા પાડે, નાસિકામાં થતો ભરાવ, ઘણાને શરદી થઈ જાય ખબર છે, અને ફૂલોની પરાગરજને કારણે જે એલર્જી થાય એના માટે આ હિસ્ટેમાઇન જ જવાબદાર છે. એટલે એની હાજરીમાં આપણું શરીર કોઈ પર્ટિક્યુલર એક્ટ કરે. હવે સંશ્લેષિત ઔષધો છે બ્રોમફિનિરેમાઇન, એનું બીજું નામ છે ડિમેટપ, અને ટર્ફેનાડિન, એનું બીજું નામ છે સેલડાન. આ બધા પ્રતિ હિસ્ટામાઇન પદાર્થો છે. જો ચલો બંધારણ આપ્યા છે, બંધારણ તૈયાર કરવા પડશે. ડિમેટપ કી કહેવાય, ડિમેટન બી કહેવાય, અને કા છે ટર્ફેનાડિન, એનું બીજું નામ છે સેલડાન. તો આ બધા શું છે? પ્રતિ હિસ્ટામાઇન, એન્ટી હિસ્ટામાઇન સબસ્ટન્સ છે. એટલે જે હિસ્ટામાઇન જે અસર દર્શાવે એને એ નાથવાનું કામ કરે છે. શેનું કામ કરે છે? એને એ નાથવાનું કામ કરે છે, બરાબર. નાથવાનું કહેવાનો મતલબ કે એ ઇફેક્ટ ના કરે હિસ્ટામાઇન આવી દવાઓના લીધે,
બરાબર. તો અહીંયા લોજિક એવું છે કે હિસ્ટામાઇનની જે કુદરતી ક્રિયામાં એ દખલ અંદાજી કરે છે, એટલે હિસ્ટામાઇન પદાર્થો જસરના સ્ત્રાવમાં કેમ અંતર કરતું નથી, તો કે પ્રતિ એલર્જીન પ્રતિ એસિડ બંને ઔષધો જુદા જુદા ગ્રાહી પદાર્થો કાર્ય કરે. ગ્રાહી પદાર્થો એટલે શું ખબર છે? ચલો એક થોડુંક સમજાવવાનો ટ્રાય કરું. ઇંગ્લિશમાં એને રિસેપ્ટર કહેવાય છે. આ જે ગ્રાહી પદાર્થો છે એ ગ્રાહી પદાર્થોનું લોજિક એવું છે કે ધારો કે આ જઠર છે, તમે કોઈ બી દવા લો, તમને માથું દુખતું હોય તો બી તમે દવા લેશો તો જશે ક્યાં? પેટમાં છે, બરાબર. તો જઠરમાં જશે, જઠરમાં એ વલોવાશે, બરાબર. તો એ જઠરમાં જુદા જુદા ભાગમાં છે ને ચોક્કસ રિસેપ્ટર આવેલા છે, બરાબર. અને રિસેપ્ટર શું કરે? ચોક્કસ ભાગ જ, ચોક્કસ દવાઓ જ એને શોષે, બરાબર. આ એક લોજિક છે. એટલે બીજું, હવે બીજું, જ્યારે એ દવા એમાં શોષાય અથવા તો જો એમાં ન શોષાય તો આગળ નાના આંતરડામાં જાય, નાના આંતરડામાંથી પછી એ લોહીમાં ભરવાનું કામ કરે. બીજું, હવે જો માથું દુખતું હોય ને તો એ ચોક્કસ પ્રકારનો સિગ્નલ, ચોક્કસ પ્રકારનો એક ડિસ્ટર્બન્સ એ માઇન્ડમાંથી પછી, એટલે આપણા માઇન્ડમાં મોકલાતું, ધારો કે માથું દુખે છે, પગ દુખે છે, બરાબર. તો ત્યાંથી એક ડિસ્ટર્બન્સ ક્રિએટ થાય અને પછી એ ત્યાંથી ત્યાં એ ભાગમાં પહોંચે અને ત્યાં એની ઇફેક્ટ દર્શાવે. એનું એક સારું એક્ઝામ્પલ તમને આપું. ધારો કે તમારે હાથની કોઈ અથવા તો પગની કોઈ સર્જરી કરી તો ડૉક્ટર તમને શું આપશે? તો તમને ખ્યાલ છે, પેઇન કિલર આપશે. પેઇન કિલરનું કામ શું છે ખબર છે? પેઇન કિલરનું કામ તો કે પેઇન કિલર શું કરે છે? તો કે એ દવા જે તમને આપી, તમે ગળી, એ તો પેટમાં જાય. તો પછી એ દવાને કેવી રીતે ખબર પડે કે તમને ધારો કે હાથમાં જ દુખે છે કે પગમાં જ દુખે છે? તો એ ભાગમાંથી ચોક્કસ પ્રકારના સિગ્નલ આપણા મગજ સુધી પહોંચતા હોય છે, બરાબર. તો આ દવા શું કરે? તમે જેવી ગળો એટલે તરત જ જઠરમાં પહોંચે, જઠરમાંથી પછી આગળ નાના આંતરડામાં જાય, નાના આંતરડામાંથી પછી એ ભળે લોહીની અંદર. તો એ લોહીનું એ તો બધી જગ્યાએ ફરતું જ હોય, પણ જ્યાં ડિસ્ટર્બન્સ ક્રિએટ થાય ને ત્યાં એ કનેક્ટ થઈ જાય એ રિસેપ્ટર સાથે, એ પાર્ટ સાથે. પછી એ દવાની ઇફેક્ટ કેવી છે કે ભાઈ ચલો એ સિગ્નલ નહીં મોકલવાનો, તો એ મગજ સુધી સંદેશો મોકલું નહીં, એટલે તમને દુખતું તો હોય જ પણ એ સિગ્નલ રોકાઈ ગયો હોય, બરાબર. એટલે આ જસ્ટ એક મેં તમને જે ગ્રાહી પદાર્થ જે શબ્દ લખ્યો છે ને અહીંયા, આ જે ગ્રાહી પદાર્થ શબ્દ લખ્યો છે એ ગ્રાહી પદાર્થ શબ્દ તમને સમજાવ્યો, બરાબર. કન્ટિન્યુ. હા, તો સ્ટુડન્ટ્સ હવે આગળ જોઈએ આપણે ચેતાતંત્રને સક્રિય કરતા ઔષધો, જેમાં પહેલું છે પ્રશાંતકો. સ્ટુડન્ટ્સ, પ્રશાંતકોનો અંગ્રેજી શબ્દ છે ટ્રાન્ક્વિલાઇઝર. ચાલો હવે આ સમજીશું આપણે, ટ્રાન્ક્વિલાઇઝર એટલે શું? તો કે આના જનરલી બે પ્રકાર છે, પ્રશાંતકો અને બીજું છે વેધર ઔષધો, એનાલ્જેસિક્સ, બરાબર. ચલો હવે આ ઔષધો શું કરે? તો કે નર્વ સેલ પર એટેક કરે. નર્વ સેલ એટલે શું ખબર છે? કે નર્વ સેલ એટલે મુખ્ય ચેતાઓ અને ગ્રાહી પદાર્થ વચ્ચેની જે સંદેશાની આપ લે છે ને એની ક્રિયાવિધિને અસર કરે. ચલો, જેમ તમે હમણાં ભણ્યા કે હિસ્ટામાઇન, એ હિસ્ટામાઇન શું છે? એક ખરાબ વસ્તુ છે, એ આપણી આપણા ઉપર કોઈ એવી અવળી અસર કરે છે એવું એક પદાર્થ છે. હવે એક બીજું એક પદાર્થ કહું છું જેનું નામ છે નોરાડ્રેનાલિન. આ નોરાડ્રેનાલિન કેવો છે ખબર છે? એ આપણા શરીર માટે સારો છે. એ નોરાડ્રેનાલિન શું કરે છે? તો કે વ્યક્તિની મનોદશામાં બદલાવ લાવે, મૂડ ચેન્જ કરે, બરાબર. તો પ્રશાંતકો રાસાયણિક સંયોજનોનો એક એવો વર્ગ છે જે તણાવ, માનસિક રીતે તણાવ અને ગંભીર માનસિક રોગોના ઉપચારમાં વપરાય. તે રોગમુક્ત થવાની સૂઝ દ્વારા ચિંતા, તણાવ, તામસી પ્રકૃતિ, ઉત્તેજનામાં રાહત આપે. તેઓ નિંદ્રાકારી ઔષધોમાં આવશ્યક ઘટક તરીકે હોય છે, બરાબર. અને પ્રશાંતકો જુદા જુદા પ્રકારના હોય છે અને ક્રિયાવિધિ પર જુદી જુદી હોય છે. એટલે હવે એક પદાર્થ સમજાવો જેનું નામ શું છે? નોરાડ્રેનાલિન, નોરએડ્રેનાલિન એવું પણ બોલાય. અને એ શું છે? ન્યુરો ટ્રાન્સમીટર છે, ચેતા સંદેશાવાહક છે. નોરાડ્રેનાલિનનું પ્રમાણ ઓછું થાય, ધારો કે એવા કોઈ ન્યૂઝ સાંભળો અથવા તો એવું કંઈક યાદ આવી જાય કે જેના કારણે શું થાય, એનું પ્રમાણ ઘટી જાય, ત્યારે સંદેશા માટેના સંકેત મોકલવાની ક્રિયા ધીમી પડે અને એના કારણે વ્યક્તિ ઉદાસ થઈ જાય, બરાબર ને. આવા સંજોગોમાં ઉદાસીનતા નિરોધી, એન્ટી ડિપ્રેસન્ટ, ડિપ્રેશનમાં આવી જાય આપણે એવું કહીએ છીએ ને, એની ઔષધો જરૂરી બને છે. અને એના માટે નોરાડ્રેનાલિનનું વિઘટન ના થવું જોઈએ. એટલે શબ્દ કેટલા અઘરા લખ્યા છે? આ બધી ઔષધો શું કરે?
એ નોરાડ્રેનાલિનની, ધ્યાનથી સાંભળજો, આજે આઇપ્રોનિયાઝિડ અને ફિનિલઝિન બાજુમાં જે બંધારણ દર્શાવ્યા છે ને એની વાત કરું છું. એટલે આનું કામ શું છે? આ ઔષધો એ નોરાડ્રેનાલિનની વિઘટન પ્રક્રિયાના ઉત્સેચકની ઉદ્દીપકીય ક્રિયાને નિરોધિત કરે છે. નોરાડ્રેનાલિનની જે વિઘટન પ્રક્રિયા છે એ વિઘટન પ્રક્રિયા માટેની જે ઉદ્દીપકી ક્રિયા છે એને ઘટાડી દે, એટલે ઉદ્દીપકને શમાવી દે, એટલે ઉદ્દીપક શું કરે, એનું વિઘટન ના થવા દે. અને જો ઉત્સેચક નિરોધિત થાય તો પછી શું થાય, ચેરા ચેતાપ્રેષિત ધીમે ધીમે ચયાપચિત થાય અને ગ્રાહી પદાર્થને લાંબા સમય સુધી એક્ટિવ રાખે અને ઉદાસીનતાનું જે અસર છે એ નિર્મૂળ થતી જાય, ધીમે 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 દૂર થઈ જાય. અને એના માટેની જે ઔષધો છે એ ઔષધોનું નામ છે આઇપ્રોનિયાઝિડ અને ફિનેલસિન. ફરીથી, આઇપ્રોનિયાઝિડ અને ફિનેલસિન આ બેની ઔષધો છે, આઇપ્રોનિયાઝિડ અને ફિનેલસિન, જેના બંધારણ જો અહીંયા આપેલા છે. બંધારણ તમારે ખાલી ધ્યાન રાખવા પડશે, ખાલી સમૂહ યાદ રાખશો ને તો બી ઘણું. જેમ કે આ હાઇડ્રેઝિન છે, યાદ હોય તો NH NH2 બરાબર. કેટલાક પ્રશાંતકો, ચલો હવે બીજા નામ આવે છે, ક્લોરડાયઝિપોક્સાઇડ અને મેપ્રોબામેટ. આ મંદ પ્રશાંતકો છે, એટલે બહુ જ માઇનોર થયું ઇફેક્ટ હોય ત્યારે આ વપરાય, જે ચિંતામાં રાહત આપે. અને એમાં ઇક્વાનિલ છે, એ હાઇપર ટેન્શન, અતિ ચિંતા, બહુ જ બધું પ્રોબ્લેમ થતા હોય બરાબર, તો ત્યારે હાઇપર ટેન્શનમાં ઇક્વાનિલ વપરાય છે. તો ફરીથી ચલો નામ યાદ રાખવાનું ટ્રાય કરીએ, આઇપ્રોનિયાઝિડ અને ફિનેલઝિન આ બંને કેવી ઔષધો છે, એ નોરાડ્રેનાલિનની વિઘટન પ્રક્રિયાના ઉત્સેચકની ઉદ્દીપકીય ક્રિયાને અવરોધે. પછી મંદ પ્રશાંતકો છે ક્લોરડાયઝિપોક્સાઇડ અને મેપ્રોબામેટ બરાબર. અને એના પછીનું નામ છે ઇક્વાનિલ, એ ઉદાસીનતા અને કેવું છે, અતિ ચિંતા, એટલે હાઇપર ટેન્શનમાં એ વપરાય છે. ચાલો તો જોઈ લો, ક્લોરડાયઝિપોક્સાઇડ અને મેપ્રોબામેટ બરાબર, આ બંને મંદ પ્રશાંતકો, અને ઇક્વાનિલ આ જે ડ્રગ છે એ ડ્રગનું કામ શું છે, તો આ ડ્રગનું કામ છે હાઇપર ટેન્શન માટે બરાબર. ચાલો આના પછી આવે છે બાર્બિટ્યુરિક એસિડના વ્યુત્પન્નો, અને એને કહેવાય છે બાર્બિટ્યુરેટ્સ. તો યાદ આપણે આ રીતે રાખીશું, આમાં બે નાલ છે, સોરી ત્રણ નાલ છે અને બે ટાલ બરાબર, આ રીતે યાદ રાખીશું. તો વેરોનાલ, લ્યુમિનાલ અને સેકોનાલ, ત્રણ નાલ અને બે ટાલ, એમાઇટાલ અને નેમ્બ્યુટાલ બરાબર. તો આ બાર્બિટ્યુરિક એસિડના વ્યુત્પન્નો કહેવાય છે, બાર્બિટ્યુરિક એસિડ બનાવવા એમાંથી બનાવેલા સંયોજનો, એટલે એને બાર્બિટ્યુરેટ્સ પણ કહેવાય છે. આ બધા નિંદ્રાકારી પદાર્થો, નિંદ્રાકારી પદાર્થો એટલે ભાઈ ઊંઘની ગોળીઓ છે, નિંદ્રા લાવનાર પદાર્થો. આમાં કેવું હોય, કોઈ પણ વ્યક્તિ જો માનસિક રીતે વધારે પરેશાન રહેતો હોય તો પહેલાં તો એને સુવાડી જ દેવાનો, એટલે એના માટેની આ દવા બરાબર યાદ રાખજો. બીજું, અમુક બીજા એવા પદાર્થો છે જે છે વેલિયમ અને સેરોટોનિન, આ પણ પ્રશાંતકો તરીકે વપરાય છે બરાબર. ચલો વેરોનાલ જો, ત્રણ બંધારણ આપ્યા છે અહીંયા, વેરોનાલ, એક છે વેલિયમ અને ત્રીજું છે સેરોટોનિન બરાબર. જુદી જુદી ઔષધો જુદી જુદી ઇફેક્ટ કરે, પછી આની સાઇડ ઇફેક્ટ સ્વાભાવિક છે, રાસાયણિક પદાર્થો છે તો એની આપણી શરીરમાં સાઇડ ઇફેક્ટ તો થવાની જ છે બરાબર. પણ કોને કઈ અસર કરતા વધારે નીવડે એ પ્રમાણે ડૉક્ટર એની પછી દવા સેટ કરે બરાબર. નેક્સ્ટ, હવે આના પછી આવે આપણે વેદનાહર ઔષધો. ચલો વેદનાહર ઔષધોનું લોજિક એવું છે કે આવી ઔષધો એ દુખાવાને વ્યક્તિના ભાનમાં ઘટાડો, માનસિક અસ્વસ્થ સ્થિતિ, અસમન્વય અને લખવો અને ચિત્તતંત્રમાં અન્ય કોઈ ખલેલ લાવ્યા વગર એને નાબૂદ કરે છે. પણ આવી ઔષધોના બે પ્રકાર છે, બિનમાદક એટલે કે નોન નાર્કોટિક, એટલે એનું વ્યસન ના થાય, નોટ એડિક્ટિવ બરાબર, અને બીજી છે માદક, જે નાર્કોટિક એટલે કે એડિક્ટિવ ડ્રગ્સ, જેની પછી અમુક સમયે જરૂર પડે છે બરાબર. શું ને, ટ્વેલ્થમાં છે એટલે આ બધી ડ્રગ્સ જે આપણે જે વર્ડ વાપરીએ છીએ, ડ્રગ્સ એટલે એકચ્યુઅલી દવાઓ, પણ આપણે પછી એને અલગ રીતે ડ્રગ્સ એટલે એટલું એ જ વિચારીએ છીએ, એટલે એ બધા એકચ્યુઅલી કેવા છે, માદક વેદનાહર ઔષધો છે બરાબર. ચાલો તો પહેલું આપણે લઈએ બિનમાદક એટલે કે બિન વ્યસનમુક્ત ઔષધો. તો એમાં જનરલી બે નામ છે, એસ્પિરિન અને પેરાસિટામોલ બરાબર. ચાલો હમણાં મેં તમને એક બે શબ્દ સમજાયા, એક છે હિસ્ટામાઇન,
એ આપણી શરીરને નુકસાન કરતા છે, એ ઉત્પન્ન થાય આપણા શરીરમાં પણ એનાથી કોઈ બી એલર્જી કે એવું કંઈક થાય, બરાબર. સેકન્ડ થિંગ આપણે કહીએ તો એ છે તો એવો બીજો પદાર્થ હતો નોરાડ્રેનાલિન, અને એ કેવો હતો, એ આપણી વ્યક્તિની મનોદશામાં બદલાવ લાવે જેના કારણે આપણે મૂડમાં રહીએ, એટલે મૂડ ચેન્જર પદાર્થ છે, બરાબર. એવી રીતે ત્રીજો એક છે પ્રોસ્ટાગ્લેન્ડિન્સ, પ્રોસ્ટાગ્લેન્ડિન્સ શું કરે છે તો એ આપણી શરીરમાં માંસપેશીઓમાં બળતરા કે દુખાવો ઉત્પન્ન કરે, શું નામ, પ્રોસ્ટાગ્લેન્ડિન્સ. અને આ ઔષધો સંધિવા, વા ખબર છે ને, શરીરમાં થતા સાંધાના દુખાવામાં પણ રાહત આપે, અને આ ઔષધો અન્ય અનેક અસરો દર્શાવે છે, જેમ કે તાવમાં રાહત એટલે કે તાપશામક છે, લઘુપટ્ટિકા સ્કંદનને લીધે એટલે પ્લેટલેટ ઘટાડે, ખબર છે ને, બરાબર. અને એસ્પિરિનના રુધિર જામવા ન દેવાનો ગુણધર્મ, એસ્પિરિન છે ને રુધિર જામવા નથી દેતું, એટલે એના કારણે હૃદયના હુમલાના અટકાવવા માટે પણ એ વપરાય છે. તો આ બધી શું છે, બિનમાદક, અને એને એન્ટીપાયરેટિક પણ કહેવાય છે, તાપશામક એટલે તાવ ઘટાડી દે, ડિક્રીઝ કરી દે. તો એમાં જનરલી એસ્પિરિનને પેરાસિટામોલ યુઝ થાય છે, બરાબર. બીજો નંબર છે માદક વેદનાહર ઔષધ. હવે આ જે માદક વેદનાહર ઔષધ છે એનું કામ શું છે, ચલો હવે એ જોઈએ. તો મોર્ફિન અને એની સાથે સમાનધર્મી પદાર્થોવાળા બીજા પદાર્થો છે, એનો ઉપયોગ દવા તરીકે કરતા દુખાવો દૂર કરે એ, પણ નિંદ્રાય પ્રેરે. બીજું, ઝેરી માત્રામાં આ ઔષધો બેહોશી એટલે વધારે પ્રમાણમાં જો એનું માત્રા રાખો, અસ્વાભાવિક ઘેરી નિંદ્રા, 3-4 દિવસ સુધી ઉઠે જ નહીં, તાણ આવે કે આંચકી આવે જેવી અસરો ઉત્પન્ન કરે, અને છેવટે મૃત્યુ પણ થઈ શકે. અને આ ઔષધો માટે અફીણ માટે ખસખસના છોડમાંથી, આપણે ખસખસ શબ્દ વાપર્યો છે સ્ટુડન્ટ્સ, ખસખસ એકચ્યુઅલી શું છે તો કે એ આપણે લાડવા ઉપર લગાવીએ, ખબર છે ને, તો એ જે ઔષધ એટલે એ જે ખસખસ છે એ અનફર્ટિલાઇઝ્ડ અફીણ કહેવાય છે. આપણે ઇન્ડિયામાં બહુ જ ઓછા રાજ્યો છે કે જેને મંજૂરી મળી છે અફીણની, અફીણની ખેતી થાય, એક પ્રકારનો છોડ જ છે, બરાબર. પણ એ અનફર્ટિલાઇઝ્ડ, અનફર્ટિલાઇઝ એટલે શું, એના છોડમાંથી એનો જે અમુક પાર્ટ આવે ને એમાંથી પછી એ મેળવે, હા, એને પછી લોંગ ટાઈમ રાખો તો પછી એ અફીણ બને. એટલે તમને ખાસ ખ્યાલ હશે કે ભાઈ જ્યારે તમે ઔષધો, જ્યારે તમે લાડવા બહુ ખાવ એટલે પછી ઊંઘ આવે, એનું કારણ આ જ. પણ એ કેવું હોય, એ ખસખસ એ કેવું અનફર્ટિલાઇઝ્ડ અફીણ છે, અનફર્ટિલાઇઝ એટલે પૂરેપૂરું વિકસિત નથી એવું, બરાબર. તો ઔષધોને અફીણ મળે તેવા ખસખસના છોડમાંથી મેળવામાં આવતો હોવાથી કેટલીક વખત એને અફીણવાળી દવા પણ કહેવાય છે. આ વેદનાહર ઔષધો મુખ્યત્વે ઓપરેશન પછીના દુખાવા, હૃદયના દુખાવા, અંતિમ અવસ્થાના કેન્સરના દુખાવા અને પ્રસૂતિ દરમિયાનના દુખાવામાંથી રાહત મેળવવા માટે એનો ઉપયોગ થાય છે, બરાબર. અને ખાસ હવે બીજું સેકન્ડ આપણે લઈએ, મોર્ફિન, પછી સેકન્ડ હેરોઇન, અને ત્રીજું છે કોડિન. તો આ બધી કેવી છે, વેદનાહર, પણ કેવી, માદક વેદનાહર ઔષધો છે, બરાબર સ્ટુડન્ટ્સ. તો બેઝિકલી આજની મેં અહીંયા થિયરી કમ્પ્લીટ કરી, પ્રોપર રિવિઝન રાખશો તો જ બધા નામ યાદ રહેશે, અધરવાઇઝ નોટ, બરાબર. તો દરેકને એક રિક્વેસ્ટ કે પ્રોપર બધા વ્યવસ્થિત નામ તૈયાર કરો, બરાબર. તો આ સાથે આજનો લેક્ચર અહીંયા પૂરો થાય છે સ્ટુડન્ટ્સ, મળીએ નેક્સ્ટ સેશનમાં, ગુડ બાય.